मित्रों सृष्टि में जेनी अंदर जीव से एनी अंदर एक भय ईश्वरे आपेलो से कुदरती भय से मनुष्य में से प्राणी पक्षी से हमें तो यूं कहवा कि वनस्पति पण क्यारेक भयभीत पामे छे। कोई कुवाड़ो लईने झाड़ पासेथी निकले तो झाड़ पण भयभीत थाय छे। आ विज्ञाने साबित करी दीधुं। तो भय वस्तु एवी छे कि अंदर होय ज छे बधाने। पछी भयथी जे भागी जाय एने आपणे भागेडू कही अने भयनी सामे जे लड़े एने आपणे बहादुर कही लीडर कही। घणी वखत आपणे जोयुं होय छे कि पोपट वीजळीना तार होय કે કોઈ એવી દોરી ઉપર ઊંધો લટકતો હોય આપણે સામાન્ય રીતે આ બધું નજરમાં આવતું હોય પણ આપણે નિરીક્ષણ ન કર્યું હોય તો એ હિંચકા નથી ખાતો ખરેખર પણ પોપટ જ્યારે તાર ઉપર બેસે છે ત્યારે એના પગ જે તારને પકડ્યા છે એ થોડા થોડા ઢીલા થઈ જાય કંઈક એવી ગમત કરતા હોય તો અને બેલેન્સ ગુમાવી દે નીચે લટકી જાય હવે નીચે લટકી જાય પછી એ નીચે જોવે છે તો જમીન ખૂબ નીચે હોય તો એને ભય પેદા થાય કે હવે હું પડીશ ને પડીશ એવો ભય એની અંદર જે પેદા થાય એના કારણે એ પકડ પાછી મજબૂત કરે છે વાયર ઉપર અને એ ભયના કારણે કે જીવનું જોખમ આવી ગયું ભાઈ હેઠાપણી તો પૂરું થઈ જાય જીવની વાત છે એટલે પોતાની પકડ મજબૂત કરે જ્યાં સુધી બીજા પોપટ એને ચાંચું મારી મારી અને આમ કંટાળાજનક પરિસ્થિતિ ન ઉભરી ત્યાં સુધી ઉડે નહીં પછી ઉડી જાય તો લટકી એટલા માટે રહે છે કે ભયની અંદર પોતાની પાંખો છે એ પડવાનો નથી ઉડી શકે એમ છે આ વાત એના મગજમાંથી બાષ્પીભવન થઈ જશે યાદ નથી રહેતું કહેવાનો અર્થ એ છે કે ભયની અંદર જે બહારથી ટ્રેનિંગ મળેલી છે આપણને સમાજ દ્વારા જે શીખવામાં આવ્યું છે આ ભયની અંદર ડરની અંદર બધું બાષ્પીભવન થઈ જાય છે આ યાદ નથી રહેતું આના માટે એક અનુભવ હું તમને કહું છું કે ચલાલાથી સાવરકુંડલા બાજુ જાય એટલે વચ્ચે ગામ આવે છે કેરાળા અને કેરાળાની બાજુમાં જ અડીન ગામ છે કમી એ કમી ગામની સીમની અંદર એક વખતે ચારેક જેવા આવે છે ડાલા મથા એ આવી પડે છે એટલે મિત્રનો ફોન આવ્યો કે સિંહ જો હોય તો આવ્યા છે સાંજનો સમય 6:30-7 જેવો ઉનાળાનો સમય એટલે સમય હતો એટલે બીજા મિત્રને બેસાડીને મોટરસાઇકલ લઈને જોવા ગયા સિંહ તો ગામ પૂરું થાય ગામને અડીનસ ખેતર અને ખેતરની હોય છે કાદી કાદી એટલે કે પથ્થરવાળી જમીન કે જેની અંદર ખેડૂત કાંઈ વાવેતર નથી કરી શકતો પથરાળ જમીન હોય એટલે 1/2 વીઘા જેટલી પથરાળ જમીન એની અંદર એ પડતર હોય એટલે એની અંદર જંગલી ઝાડવા ઉગી ગયેલા આવળી જાય બાવળી જાય બોરડીને જમાવટ કરેલું અને ખડ પણ કડે કડે આવી ગયેલું ઉકાઈ ગયેલું ખડ એની અંદર આ સિંહ બેઠેલા અને લગભગ અમે જોવા ગયા બે તો અહીંયા 30-35 માણસોનો ટોળો આ સિંહને જોવે છે 4 જેટલા સિંહ હતા એટલે સિંહ મેં જોયા એને મોઢા દેખાય પણ સિંહ છે એ પૂંછડીને આઠા વાટતો હતો એટલે સિંહનું એક લક્ષણ છે જ્યારે પૂંછડી ઊંચી ચડાવે ત્યારે સમજી જવાનું કે હવે આનો પીતો ગયો છે એમ ગમે ત્યારે હુમલો કરી દે આના લક્ષણ હોય છે અમુક એટલે અમે તો નક્કી કર્યું કે આમાં બહુ સાહસ કર્યા જેવું નથી કારણ કે ક્યારે હુમલો કરે એનું કંઈ નક્કી નહીં કારણ કે જે માણસો હતા એની અંદર કાકરી ચાળો કરવાવાળા પણ 1-2 જણા હતા ચાલુ હતું કાકરી ચાળો પથ્થરના ઘા કરતા હતા પાણા મારતા હતા એવા બધા જોતા હતા અને એક ડાલા મથો કહેવાય ને ઓલા કલાકાર ક્યાં 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 કરતો એમ એક ડાલા મથો બારો આવ્યો અને એ 35નું ટોળું ભાગ્યું ભાઈ ઉનાળાનો સમય એટલે આડી ખેડ કરેલી ખેડૂએ હળ હાકીને એટલે ઢેફાઈ તોડા ઉપડેલા અને એમાં ઝાયરનું વાવેતર કરેલું એટલે ખાપાય એટલા પણ એમ કહેવાય ને કે હાઈવે ઉપર જેમ ફોર વ્હીલું જતી હોય એમ ગાડીઓ ઉપડી ભાઈ મોડ બધાય 30-35નું ટોળું અને પાછળ ડાલા મથો ક્યાં ક્યાં કરતો એટલા ભાગ્યા બધાય એને વાત મૂકી દો કોઈને ખબર નહોતી કે આ ઢેફાવાળું ખેતર છે ખાપા છે સ્પીડે જતા હતા કે જીવ બચાવવાની વાત હતી એવામાં એ સિંહ મારી પાસેથી જ લગભગ તમે કહો ને તો 3 ફૂટના અંતરેથી સિંહ નીકળી ગયો સાઈડ કાપી લીધી એને મારી હું સાઈડમાં રહી ગયો અને સિંહ ત્યારે એક ખરેખર ઘટના બનેલી ભયાનક ઘટના કે એક માણસને થાપો મારી દીધેલો આ વાત છે 10-12 વર્ષ પહેલાંની પછી અમે બધાએ
कंपति जो सीन होकर पड़कर करी करी सीन ने आको सीन वही गयो एम्ब्युलेंस आई मानस ने लई गई पग में चप्पल नता जरा खेत बहार निकल ते याद आई पग में चप्पल नता छाला पड़ी गया था चप्पल निकली गया था जरा भागता था तेरे याद न तो कि पग में चप्पल नहीं मानस पास ताकत आई जाए भय से ने भय ना कारण पीछे घनी बड़ी ट्रेनिंग होती कि भाई सिंह पास दौड़े तो साइड में छटकी रहा घना कहता हो सीह आ पछवाड़ू नहीं बता वाहो नहीं बता हमें उभर सीह हूमलो न करे पर आ बधु ज्ञान बाष्पीभवन थी जाए खरा टाइम आ ज्ञान काम नहीं आत बीजी एक वस्तु कि आवा समय अपना में ताकत क्या थी आई जाए छ छ फूट सात आठ फूट वंडी ठेकी गये मणस अपनी बधा पास दाखला से ये मणस त्रीन फूट न ठेकी अगे सात आठ फूट वंडी ठेकी जाए ये मणस पास थी मानवा तैयार नहीं होते आ वंडी हूँ ठेकी जुशु पी पड़े तो भड़वीर भाग एम कहीं तो डर से डर मणस ने मगज में तमाम प्रकार ट्रेनिंग ज्ञान दाहपण आ बधु बाष्पीभवन कर लीस खरा टाइम काम नहीं आत कर्ण ने खरा टाइम पोतानी विद्या भूलाई गई थी एम आ विद्या खरा टाइम जयरे ओरिजिनल डर पैदा थाय अंदर थी हमें जीव बचाव मुश्किल है त्या सुधी डर पैदा थे तरह समझ लो कि मुकेश अंदर थी आखी जिंदगी दरमियान लीधेलू ज्ञान चपटी वगैरह बाष्पीभवन थी जाए कोई मार्ग नहीं लड़ता आ बात थी मित्रों डर भयनी जेना कारण विश्वनी अंदर अत्यारे मोटा मोटो वेपार हालता हो तो भयनो वेपार है का तो सामने हथियारों वेपार डरनो वेपार एटले हथियारों वेपार कोई मणस हथियार रखे कारण अंदर डर से कि सामे मणस पोता पर हूमलो न कर जाए अथवा तो ये बीजा ने डराव से आ व्यापारीकरण थी गये भय और डर एट कोई पोता पर हूमलो न करे एना कारण हथियारों खरीदे और कोई बीजा ने डरावा हथियारों खरीदे आ जो मणस की साइकोलॉजी से अंदर उपयोग कर वेपार धंधा करे एट भय से गमेट ज्ञान हे भय थी छुटकारो नहीं भले कहता हो अपने आत्मा अमर से डर पैदा थे तरह आ ज्ञान लुप्त थी जाए जाने अपने ज्ञान कोई लीधु नहीं।